શિયા સમાજના વસીમ રિઝવીએ બનાવેલ રામ મંદિર તથા બાબર અંગેની ફિલ્મને રિલીઝ ન કરવા દેવાની માંગ સાથે સુરતમાં ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે. ઇન્સાફ ફાઉન્ડેશનના મૌલાના ફૈયાઝ તાલુરી અને તેમની ટીમ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે હાલમાં શિયા સમાજના વસીમ રિઝવી દ્વારા બનાવેલા ફિલ્મ રામ જન્મભૂમિમાં મુસ્લિમ સમાજ ખતરામાં છે તેવું દર્શાવ્યું છે. જોકે હાલમાં મુસ્લિમ સમાજ પર કોઈ ખતરો નથી અને આવી ફિલ્મ પ્રદર્શિત કરવાથી દેશનું વાતાવરણ બગડી શકે છે. આ ફિલ્મમાં મુસ્લિમ સમાજ ખતરામાં છે ઉલ્લેખ કર્યો છે. જોકે હાલ દેશમાં કોઈ પણ સમાજ ખતરામાં નથી અને દેશમાં તમામ બંધારણીય હકો મુસ્લિમોને પણ મળ્યા છે અને તેઓ ભોગવે પણ છે. બાબરી મસ્જિદનો પ્રકરણ સુપ્રીમમાં વિચારાધીન છે અને મુસ્લિમોને ભારતના ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે, જેથી ઇસ્લામ ખતરામાં હોવાની વાત તદ્દન ખોટી છે. તો સાથે રવિવારે અયોધ્યામાં યોજાયેલ ધર્મસભામાં મુસ્લિમો દ્વારા હિન્દુ સંગઠનોનું ફૂલો દ્વારા સ્વાગત કરાયું હતું. જોકે તેમ છતાં આવી ફિલ્મો પ્રદર્શિત કરી સિયા આગેવાન વસીમ રિઝવી જેવા લોકો દેશમાં અશાંતિનો માહોલ ઊભા કરી રહ્યા છે, જેથી આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ. બાબરી મસ્જિદ કે રામ જન્મભૂમિના પ્રશ્ને બંને કોમોને કોઈ મન દુઃખ નથી. જોકે આવી ઉશ્કેરાટ ફેલાવવાની પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ તરફથી કરાશે તો તેનો વિરોધ કરાશે તેમ પણ આવેદનપત્રમાં જણાવાયું હતું. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.